માત્ર 5 દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા નિભાવવાનું સગીરાને ભારે પડ્યું, દુષ્કર્મનો ભોગ બની. પાડીપોણિયામાં વાડીની ઝૂંપડીમાં સહેલીના પ્રેમીના મિત્રએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. પાડીના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાની આજથી 5 દિવસ પહેલાં ઉદવાડા સ્ટેશન પર પાડી કોટલામાં રહેતી 21 વર્ષની વિશાખા સાથે ઓળખાણ થાય છે. બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વાતચીત કરતા થાય છે. મિત્રતાના 5 દિવસ બાદ તારીખ 18 જૂનના રોજ વિશાખા ફોન કરી સગીરાને બેંકમાં કામ છે તો મારી સાથે ચાલ કહી ઉદવાડા બોલાવે છે. ત્યાંથી ફરવા જઈએ એમ કહી સગીરા બહેનપણી સાથે ટ્રેનમાં બેસાડી વલસાડ બાદ વાપી આવી બંને બહેનપણી લખમદેવ તળાવે ફરવા જાય છે. ત્યાંથી તેઓને મોડું થતાં ઘરે આવવાની ટ્રેન ચૂકી જતાં વિશાખા તેના બોયફ્રેન્ડ વિજય વિશ્વનાથ સરોજ રહે પાડી મચ્છી માર્કેટ સાંઈ સરોવર બિલ્ડિંગને વાપી લેવા બોલાવે છે. ત્યારે બોયફ્રેન્ડ અને તેનો મિત્ર ધ્રુવિલ ચેતનભાઈ પટેલ રહે ભેંસલાપાડા પાડી સાથે કારમાં પાડી આવી હોટલ વિરામ પાસે વિશાખા અને તેનો બોયફ્રેન્ડ તેમજ સગીરાને ઉતારી દેશે, જે બાદ ત્રણેય મોપેડ પર બેસી પોણિયા ગંગાજી રોડ પર આવેલી એક વાડીમાં બનાવેલા ઝૂંપડામાં રાત્રે 9-1 વાગ્યે પહોંચે છે. થોડીવારમાં કારમાં બેસેલ ધ્રુવિલ પણ આ ઝૂંપડીમાં આવે છે, જ્યાં વિશાખા સગીરાને ધ્રુવિલ તને પસંદ કરે છે હોવાનું જણાવી વિશાખા અને તેનો બોયફ્રેન્ડ ઝૂંપડીની બહાર જતા રહે છે. તકનો લાભ લઈ ધ્રુવિલ સગીરાને આઈ લવ યુ કહી કિસ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરે છે. સવારે સગીરા ઘરે પહોંચી આ બાબતની જાણ સગીરાના પિતાને કરે છે. પિતા પાડી પોલીસ મથકે આવી રાત્રે 10-1 વાગ્યે ફરિયાદ નોંધાવતા પાડી પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યો છે. પાડી ઇન્ચાર્જ DYSP કુલદીપ નાઈ, PI GR ગઢવી ઘટનાસ્થળે FSA ની ટીમને બોલાવી ઝૂંપડામાં પુરાવા એકત્રિત કરી વિશાખા અને તેના બોયફ્રેન્ડને મદદગારીમાં તેમજ દુષ્કર્મ આચરનાર ધ્રુવિલની ધરપકડ કરી છે. સમગ્ર બનાવની હકીકત કહીએ તો આ સગીરા જે છે, જે 16 વર્ષની સગીરા છે, એની સાથે આ વિશાખા નામની છોકરીએ એક પ્લાન મુજબ મિત્રતા કરી હતી 5 દિવસ પહેલાં મંદિરના દર્શન કરવા જતી વખતે. અને મિત્રતા કરીને એ પોતાના ફ્રેન્ડ જે છે વિજય ઉર્ફે કાલુ, એની સાથે ચાલ તને હું ઉદવાડા એક બેંકનું કામ છે ત્યાં અમે તને લઈ જઈએ, મારી સાથે આવું હોય તો તું ચાલ, મંદિરેથી એને લઈ ગઈ હતી. અને ત્યાં આ વિજય ઉર્ફે કાલુ અને વિશાખાની ઓલરેડી જેની સાથે વાત થઈ હતી એવો ધ્રુવલ નામનો છોકરો ત્યાં આવી ચૂકેલો હતો. અને ધ્રુવલ, વિશાખા અને આ કાલુ ઉર્ફે વિજય, આ ત્રણેય લોકો આ છોકરીને વાડી વિસ્તારમાં એક જગ્યાએ લઈ ગયા હતા. અને ત્યાં કાલુ અને વિશાખાની મદદગારીથી ધ્રુવલે આ જે દીકરી છે સગીર વયની એની સાથે બળાત્કારનું કૃત્ય કરેલું હતું. અને દુષ્કર્મનું કૃત્ય કર્યા બાદ નેક્સ્ટ ડે આ દીકરી જ્યારે ઘરે આવી ત્યારે એને પેટમાં દુખતા એણે પોતાના માતા પિતાને આ કમ્પ્લેન કરી હતી કે મારી સાથે ગઈકાલે આ ધ્રુવલ નામના વ્યક્તિએ મારી સાથે કંઈક કર્યું હોય એવું મને લાગે છે. અને તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીકરીની પૂછપરછ દરમિયાન જે પણ નામ અમને મળેલા હતા તમામ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા. અને આખી પૂછપરછમાં આ ધ્રુવલ નામના વ્યક્તિ દ્વારા આ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને જેની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરી જે છે એમણે મદદગારી કરી છે. એટલે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં IPC ની કલમ 376 અને પોક્સોની કલમો મુજબનો ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે. વાપીની GRD મહિલાનું શારીરિક શોષણ કરનાર પોલીસ જવાન સામે FIR. વાપીની GRD મહિલા જવાનને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાની સાથે સાથે મહિલાએ વાતો કરવાનું બંધ કરતાં હોટલમાં નગ્ન હાલતમાં બનાવેલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનાર PCR વાનના ડ્રાઈવર સામે વાપી ટાઉન પોલીસ મથકમાં FIR થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વાપી વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં GRD ગ્રામરક્ષક દળ તરીકે નોકરી કરતી મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિષ્ણુ વામાનંદ પાનીકર બકલ નંબર 83 રહીગોપી એપાર્ટમેન્ટ રૂમ નંબર 208 ડમરુવાડી ઉમરગામ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત વર્ષે પોલીસ બંદોબસ્ત માટે વાપી ટાઉન પોલીસમાં જતા દરેક પોઈન્ટ પર આરોપી ચેકિંગ માટે આવતો હતો અને કામ માટે મોબાઈલ નંબર મેળવી WhatsApp પર મેસેજ કરી મૈત્રી કરવાની માંગણી કરતો હતો.
તે દરમિયાન બંને વચ્ચે મિત્રતા થતાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલ દુષ્કર્મ આચરતો હતો. ટાઉન પોલીસે આરોપી કોન્સ્ટેબલ વિષ્ણુ પાનીકર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુએ જીઆરડી મહિલાને સંબંધ દરમિયાન જણાવેલ કે મારી પત્નીને પણ રાખીશ અને તને પણ પત્ની બનાવીને રાખીશ, જેથી તું તારા પતિને ડિવોર્સ આપી દે. જે બાદ વતનથી પરત આવતા વાપી રેલવે સ્ટેશનથી પુત્ર સાથે ખડકી કૃષ્ણા હોટેલ લઈ જઈ બે રૂમ લઈ એક રૂમમાં બાળકને સુડાવી બીજા રૂમમાં મહિલાને લઈ જઈ શારીરિક સંબંધ બાંધી મહિલા સૂઈ જતાં તેનો નગ્ન હાલતમાં વિડીયો બનાવ્યો હતો. મહિલાના પતિને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ સાથે સંબંધની જાણ થતાં તેણે મહિલાને ઘરથી કાઢી મૂક્યા હતા. જે બાદ લાચાર મહિલાએ 181 અભયમની ટીમની મદદ લેતા પતિને વલસાડ બોલાવી સમજણ આપવા છતાં પતિએ મહિલાને રાખવા એકદમથી ના પાડી દીધી હતી. મેરે સાથે ના સામને વાલે ને ગલત કિયા, ઇસકે લિયે મેં ઉસકે ઉપર કાયદેસર ગુના દાખલ કરના ચાહતી હું, ઓર મેં ચાહતી હું હર કોઈ લડકી કે સાથ એસા ના હો. ઉસકા નામ હૈ विष्णु पानेकर, उसका वापी टाउन पुलिस स्टेशन में ड्यूटी है ड्राइवर पेशी में. एक्चुअली उसने क्या किया मेरे साथ, पहले शादी का वादा किया, फिर हम लोग रिलेशन में आए. रिलेशन में आने के बाद फिर हम एक दूसरे के संबंध अच्छे बन गए हमारे. और उसके बाद क्या हुआ, उसने उसके घर पे पता चला, मेरे घर पे उसने खुद बताया, और उसके कारण से हमारा रिश्ता बिगड़ गया. तो फिर अभी मुझे ना घर रहने के लिए ना तो मेरे पास अपने खुद के बच्चे हैं. इसने मेरा जीवन पूरा खराब कर दिया. एक्चुअली है ना मेरे साथ पहली बार जब मुलाकात हुआ ना तो उसने ना मेरा वीडियो बनाया था कि देख तू रात को कैसी सोई थी. हाँ, शारीरिक संबंध हो गए थे. तो मैंने उसको बोला था अपने वीडियो बनाया मेरा कोई बात नहीं, तो वो बोला था तू सोई कैसी थी वो दिखाने के लिए मैंने बनाया. मैं बोली आपने मेरे साथ शादी करने का वादा किया है तो मुझे कुछ प्रॉब्लम नहीं, ऐसा मैंने उसको बोला. तो फिर है ना उसके पास है ना कभी मुझे ड्रिंक भी पिलाया था उसने, तो वो दारू पी रहे थे. तो उसके बाद मुझे जब उसने ना पिलाया, बोलता है मैं चाहता हूँ कि तू मेरे साथ बियर पिए. मैं बोली मैं कभी पी नहीं, तो आप कैसे. बोला है प्लीज़ मेरे लिए पी ना प्लीज़. मैं बोली उसको आपकी वाइफ पीती है क्या, तो वो बोला है नहीं मेरी वाइफ पीती नहीं, इसीलिए तो मैं तुझे बोल रहा हूँ. फिर मैंने पी लिया. एक्चुअली है ना 25 तारीख को रात को 10 बजे के बाद मेरे साथ उसने 3 बार शारीरिक संबंध बनाया. एक्चुअली वो ऑन ड्यूटी में था, मैं ऑफ ड्यूटी में थी. घर से पति से चुरा के मैं शादी में जा रही हूँ, इसकी वजह से मैं घर से बाहर निकली थी. मैं है ना रोफेल कॉलेज गई थी उसके साथ, वो ऑन ड्यूटी में था, और पूरा पीसीआर गाड़ी में शारीरिक संबंध उसने मेरे साथ बनाया. हाँ, क्योंकि मैं मजबूर हो गई थी, मेरे वीडियो उसके पास थे, तो इसीलिए वो जो टारगेट देता था वो टारगेट मैं मानती थी. नहीं तो वो मुझे बोलता था कि तू ये टाइम पे आ जा, नहीं तो मैं चला जाऊंगा, नहीं तो पता नहीं मेरे से उल्टा सीधा हो जाएगा, फिर बोलना नहीं मुझे, ऐसा वो मुझे धमकी और ब्लैकमेल करता था. વલસાડના પાનેરા પાડી ખાતે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં પલટી મારી જતા ચાલકનું મોત. અકસ્માતની ઘટનામાં 2 લોકોની હાલત ગંભીર. ઘટના સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વલસાડના પાનેરા પાડી ગામ ખાતે આવેલ ખોખરા ફળિયામાં સુગર ફેક્ટરીના પાછળના ભાગે એક કાર નંબર DD01C1995માં 3 મિત્રો સવાર થઈ પાનેરા પાડી બારચાલી ફળિયાથી હાઈવે તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખોખરા ફળિયાના વળાંક પાસે બાજુમાં આવેલ ખેતરમાં કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોલાર રિસ્ટમાં રહેતા શ્રીકાંત બાવકેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 2 લોકોને ગંભીર રીતે ઘાયલ થતા વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં શ્રીકાંત બાવકીનું મોત નિપજતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાના 10 પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ મોબાઈલ ચોરાયાની કે ખોવાયાની ફરિયાદ બાદ તે પૈકીના 65 મોબાઈલ રિકવર કરી તેના મૂળ માલિકને પરત કર્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અને DGP વિકાસ સહાયની સૂચનાથી પોલીસ દ્વારા દરેક જિલ્લામાં
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેમાં જે લોકોના મોબાઈલ કે અન્ય ચીજવસ્તુઓ ચોરાય છે તે શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આવા જ એક કાર્યક્રમનું વલસાડ SP અને DYSP દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SOGએ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા 65 જેટલા મોબાઈલને શોધી કાઢી તે તમામ મોબાઈલો તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા. આ 65 મોબાઈલોની કુલ કિંમત 10 લાખ જેવી થતી હોવાથી વલસાડ પોલીસ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું. પોલીસે મૂળ માલિકોને પરત કરેલા મોબાઈલોમાં જે લોકો શોપિંગ કરવા ગયા હતા, શાકભાજી લેવા ગયા હતા કે બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, ભૂલાઈ ગયા હતા કે ચોરી થઈ ગયા હતા, જેઓને તેમના મોબાઈલ પરત આપવા સાથે જિલ્લા પોલીસ વડાએ તમામને સાયબર ક્રાઇમથી જાગૃત રહેવા તેમજ આસપાસ બનતી ઘટનાઓથી સાવચેત રહી તે અંગે પોલીસને જાણકારી આપવા અપીલ કરી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ DGP શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના અને સુરત રેન્જ IG શ્રી પ્રેમવીરસિંહ સાહેબની જે માર્ગદર્શન છે એ મુજબ જે તેરા તુજકો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં તેરા તુજકો કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે, એના ભાગરૂપે આજે વલસાડ DYSP વાપી ડિવિઝન ઓફિસ ખાતે SOGની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા 6-8 મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમણે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય, એમના મોબાઈલ પડી ગયા હોય, શાકભાજીની લારી પર કંઈ શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે, જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે SOG છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એ SOGને કુલ મળીને 65 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત 10,80,000 છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે, જેની અંદર વલસાડ સિટી પોસ્ટના 3, ડુંગળીનો 1, ધરમપુરના 2, વાપી GIDCના 19, ભીલાડના 7, વલસાડ રૂરલના 6, પારડીના 3, વાપી ટાઉનના 15, ડુંગરાના 6 અને ઉમરગામ પોસ્ટના 3, એમ કુલ 65 જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે. અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓને આજે રૂબરૂ બોલાવીને DYSP અને PI તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે. તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલનાકા પાસે પૂર ઝડપે દોડતી એક કારમાં આગ લાગી હતી. એ વખતે જ અચાનક કારમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આથી કાર ચાલક પરિસ્થિતિ પારખી જઈ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. બનાવને કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ વાપી ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ દોડતી કારમાં અચાનક આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી તેમજ દમણ દીવ પ્રશાસનના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટી દમણના રામ સેતુ પથ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અવસર પર વિશેષ અતિથિના રૂપમાં ઉપસ્થિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો વિધિવત શુભારંભ કર્યો હતો. રામસેતુ પથના લગભગ 2 કિલોમીટર વિસ્તારમાં યોગ સાધનાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો. એક તરફ વિશાળ TV સ્ક્રીન મારફતે મુખ્ય મંચથી યોગનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું, તો બીજી બાજુ વિવિધ સ્થળોએ બનાવેલ નાના નાના મંચોથી યોગ પ્રશિક્ષક દ્વારા લોકોને સાચી રીતે યોગ કરવાનું શીખવ્યું હતું. આ અવસર પર પ્રશાસન દ્વારા યોગ સાધકો માટે T-shirt અને યોગા મેટ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આ અવસર પર આયોજિત કાર્યક્રમમાં 5,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રશાસનના અધિકારીઓ સહિત સર્વે કાર્યાલયોના કાર્યાલય પ્રમુખ, કર્મચારીગણ,
પ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણો, કોસ્ટગાર્ડ, આઈઆરબીના કર્મચારીઓ સહિત પ્રદેશના નાગરિકો જોડાયા હતા. જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત. હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે. વિશાળ વલ્લાની છત્રછાયામાં સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમપાશમાંથી છોડાવી નવું જીવન બક્ષ્યું હતું, જેના અનુસંધાનમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા ઉપવાસ રાખીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખીને વડની પૂજા કરવામાં આવે છે. દમણમાં પણ ભીડભંજન મહાદેવ મંદિરના પરિસરમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વિધિવિધાનપૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. પૂજારીઓના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આસ્થાપૂર્વક વડની પૂજા કરીને મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. દમણના ભીડભંજન મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષોથી વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય દમણમાં ઠેક ઠેકાણે આવેલા વડલાની પૂજા કરી ને તેની ફરતે સુતરના દોરા બાંધી વડલાની પ્રદક્ષિણા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ધન્યતા અનુભવી હતી. હવે આજે વટ સાવિત્રીનો ઉત્સવ આ બહેનો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે. અખંડ સૌભાગ્ય ફલની પ્રાપ્તિ માટે હર વર્ષે બહેનો જે આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીની વ્રત પૂજા કરી અને પોતાને ધન્યવાન સમજે અને અખંડ સૌભાગ્ય ફલની પ્રાપ્તિ માટે હર વર્ષે જ્યારે આ ઉજવણી કરવામાં આવે છે. આજ પ્રમાણે નાની દમણ ભીડભંજન મહાદેવ મંદિરની અંદર છેલ્લા 15-16 વર્ષથી અવિરત દર વર્ષે આ પ્રમાણે વ્રતકથા અહીંયા ચાલવામાં આવે છે અને વટ સાવિત્રીની પૂજન આ બહેનો દ્વારા કરવામાં આવે છે અને દરેક બહેનોને અખંડ સૌભાગ્ય ફલની પ્રાપ્તિ થાય એવા પરમાત્માના ચરણમાં વંદન અસ્તુ. ધરમપુર વલસાડ રોડ ગાડરિયા આખરવલ્લી મોહલ્લા નજીક બ્રેઝા કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર પેસેન્જરને રિક્ષા ચાલકને ઇજાઓ થઈ હતી, જ્યારે કાર ચાલકની રિક્ષા સાથે ટક્કર થયા બાદ કાર રોડની 10 ફૂટ નીચે રેલિંગ તોડી ઉતરી ગઈ હતી. ઘટનાવંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે વલસાડ ખસેડાયા હતા. સ્થળ પરથી મળતી વિગતો અનુસાર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દમણનો પરિવાર પોતાની કાર DD03K2044 લઈને સારવાર કરાવી ધરમપુરથી પરત થઈ રહ્યો હતો, જ્યારે 2 પેસેન્જર ભરી રિક્ષા ચાલક GJ15AU7338નો ચાલક વલસાડથી ધરમપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે ગાડરિયા નજીક આખરવલ્લી મોહલ્લા પાસે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકની ભૂલ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, જેના કારણે અચાનક થયેલી ટક્કરમાં રિક્ષા બેન્ડ વળી ગઈ હતી, જ્યારે બ્રેઝા કાર રોડની રેલિંગ તોડી રોડની નીચે ઉતરી ગઈ હતી. જોકે આ ઘટનામાં રિક્ષા ચાલક અને અન્ય પેસેન્જરને સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્તને સારવાર અર્થે વલસાડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.